બનાસકાંઠાના ડીસા તાલુકાના બુરાલ ગામે શુક્રવારે બપોરે થયેલ એક મારામારીના બનાવમાં મહિલા સહિત 6 લોકોને નાના મોટી ઈજાઓ થયેલ છે. ચકચારી ઘટનાની વિગતે જોઈએ તો બનાસકાંઠાના ડીસા તાલુકાના બુરાલ ગામના દલિતોના 20 પરિવાર રહે છે, જેમની નજીક ગામની પીરસી ભદાજી દરબારની કેબિન આવેલ છે. ગઈકાલે શુક્રવારે બપોરના સમયે આ જ ગામના દિનેશભાઈ મસરૂભાઈ દલિત અને તેમના મળતિયા એવી પીરસી ભદાજી દરબાર તેમની કેબિન નજીક ઊભા હતા. જોકે તેવા સમયથી દિનેશભાઈ દલિતના પિતરાઈ કાકા એવા કાલાભાઈ દલિત ત્યાંથી પસાર થતા દિનેશભાઈ અગાઉની અદાવતે ઉશ્કેરાયા હતા અને કાળાભાઈ દલિત પર ધોકો લઈ તૂટી પડ્યા હતા. દિનેશભાઈ સાથે હુમલામાં આરોપી એવા પીરસી ભાદાજી દરબાર પણ જોડાયા હતા અને આ બંને હુમલાખોર એવા દિનેશ દલિત અને પીરસી દરબારે તે બાદ દલિત પરિવારના કાળાભાઈ અને તેમના પરિવારના 6 લોકોને ઢોરમાર મારી ઘાયલ કર્યા હતા, જેમને ડીસા તાલુકાના પોલીસ ઘટના સ્થળે પહોંચી ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ડીસા તાલુકાના પોલીસની પ્રાથમિક તપાસમાં આ હુમલાનું કારણ 3 દિવસ અગાઉ હુમલાખોર એવા દિનેશ દલિતને તેના સગા એવા કાળાભાઈ દલિત આખો દિવસ દારૂ પી એવા ઠપકો આપ્યો હતો અને તેની જ અદાવતમાં દિનેશ દલિત તેના મિત્ર એવા પીરસી દરબારની મદદથી કાળાભાઈ અને તેના પરિવારને માર મારેલ હોવાનું તપાસ અમલદાર અને વિભાગીય પોલીસ વડા આરસી દવેએ જણાવ્યું હતું. જોકે બીજી તરફ હુમલામાં ઘાયલ એવા રેવાભાઈ દલિત ડીસા શિબિરમાં સારવાર દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે 15 દિવસ પહેલા ગામમાં પાળાનું મોત નીપજ્યું હતું અને તે માટે પીરસી દરબારે મને પાળામાં મૃતદેહ ઉપાડી દૂર કરવાનો કહેલોને મેં ના પાડતા અદાવત રાખી આજનો હુમલો કરી મને અને મારા પરિવારને મારેલ છે. તેવું નિવેદન આપતા આ મામલાને સત્ય શું છે તેવી તપાસનો વિષય બનેલ છે. જોકે આ તમામ બાબતો વચ્ચેની તાજા સ્થિતિમાં એક મહિલા સહિત 6 બુરાલ ગામના દલિતો હુમલા ઘાયલ થઈ ડીસાની સરકારી હોસ્પિટલમાં છે. 2 હુમલાખોરો આ કૃત્ય જેમાં દલિત અને અન્ય ગામના પીરસી દરબાર છે. પોલીસ તપાસના હુમલાનું કારણ પોતાના ભત્રીજા એવા દિનેશ મસરૂ દલિતને દારૂ પીવડામાં ના પાડતા થયેલ અદાવત આ હુમલો કરાયેલ છે. જ્યારે હુમલામાં ઘાયલ રેવાભાઈ મૃત ઢોર નિકાલ ન કરતા અદાવતે આ હુમલો કર્યા નિવેદન આપે છે. આમ સત્ય શું છે તે પોલીસ માટે મોટી તપાસનો વિષય બનેલ હોય બનાસકાંઠા એસીપી ડોક્ટર નીરજ બાટગુજર મોનિટરિંગ તળે પોલીસ ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. જો કે આ હુમલામાં પીડિત પરિવાર દલિત સભ્યોને ડીએસપી ડોક્ટર નીરજ બાટગુજરના મોનિટરિંગ હેઠળ તપાસ અમલદારને એવા ડીએસવાય આરસીપી દવે તાત્કાલિક રાહત મદદ અને સુરક્ષા પૂરી પાડી સારવાર હેઠળ ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને માત્ર ગણતરીના કલાકો આરોપી એવા દિનેશ મસરૂ દલિત અને પીરસી દરબાર જડિત પાડી જેલ હવાલે કરેલ છે. ગઈકાલે ડીસા તાલુકાના બુરાલ ગામે 3 વાગે એક મહિલા ઢોરના ખેંચવા બાબતે દલિત સમાજને થોડી વાર થતો ગયા ને એ બાબતે ઠપકો આપી અને હુમલો કર્યો. એમાં લગભગ 6 વ્યક્તિઓને ઘાયલ કર્યા છે. એમાં 4ની હાલત ગંભીર હોવાથી ડીસાથી રિફર કરી અહીંયા પાલનપુર સિવિલમાં લાવ્યા છે અને એ બાબતે આજે ડીવાયસપી સાહેબ પણ આવ્યા હતા અને એમને ન્યાય પ્રક્રિયા કરવા માટે અને અમે આખા દલિત સમાજે જ્યારથી ઉનાનો બનાવ બન્યો છે ત્યારથી અમરેલા ઢોર ખેંચવાનું નાબૂદ કર્યું છે અને જો ઢોર ખેંચીએ તો માર ખાઈએ છીએ અને નહીં ખેંચતા તો પણ માર ખાઈએ છીએ. એટલા માટે અમે સમગ્ર દલિત સમાજે આને સતત બંધ કરી નાખ્યું છે. નિલેશ પટેલ સાથે ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર.